અહીંયા HBN TV ન્યૂઝ માં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચારમાં, ચોમાસા પહેલા વીજ તંત્રની ઘોર લાપરવાહી, ખુલ્લી પેટીઓ મોતને આમંત્રણ આપતી હોય તેવું લાગી રહ્યું છે। પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જ। મહેસાણા તાલુકાના જગુદન મંથક બોરિયાવીમાં UGVCL પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। UGVCL દર વર્ષે કેટલાય રૂપિયાનો ખર્ચો કરે છે, ત્યારે બોરિયાવીમાં જ્યાં જુઓ ત્યાં ડીપીની આજુબાજુ ઘાસ અને વેલાઓ ઉગી નીકળ્યા છે અને ડીપી નીચે આવેલ પેટીનું ઢાંકણું પણ ખુલ્લા પડ્યા છે। તેમજ ટ્રી કટિંગનું કામ હજુ થયું નથી। બોરિયાવીમાં તો અનેક જગ્યાએ મસમોટા વૃક્ષોમાં જીવંત વીજવાયર ઢંકાયેલા જોવા મળે છે। વૃક્ષોમાં ઢંકાયેલ જીવિત વીજવાયરના કારણે ગંભીર અકસ્માત થઈ શકે તેમ છે। અધિકારીઓ પ્રી મોન્સૂન કામગીરી કરાવવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે। જ્યાં ને ત્યાં વીજતંત્રની પોલમપોલ સામે આવી છે। ચોમાસામાં શોક લાગવાની નાની મોટી ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે શું વીજતંત્ર કોઈ મોટી જાનહાની થાય તેની રાહ જોઈ બેઠું છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે। બોરિયાવીમાં ટ્રી કટિંગનું કામ હજુ સુધી પણ નથી છતાં પાવરધૂપ વીજતંત્ર જાણે કે શોર્ટ સર્કિટની કોઈ ગંભીર ઘટનાની રાહ જોતું હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે લોકોને ભયના માહોલમાંથી પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે। ક્યારે થશે પ્રી મોન્સૂન કામગીરી અને ક્યારે લોકોને આ ભયમાંથી મુક્તિ મળશે તે એક પ્રશ્ન છે। બ્યુરો રિપોર્ટ HBN TV ન્યૂઝ, હરમેશ સત્યની સાથે।